નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિષયની જે ડિસેમ્બર મહિનાની અંદર એકમ કસોટી 5 જે લેવાની છે એના સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાનું છે. તો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરી એજ્યુકેશનને લગતી માહિતી હોય કે કોઈ પણ હોય એ સૌ પ્રથમ તમને મળતી રહે. તો ચાલો તમારો સમય ન બગાડતો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વિભાગ એ છે એની અંદર તમારે પ્રશ્ન ક્રમાંક 1 થી 5 એટલે કે કુલ 5 વિકલ્પો પૂછેલા છે એમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેની અંદર પહેલો જ વિકલ્પ છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે. તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ આવે છે. પછી બીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવા ફેરફાર થશે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવા ફેરફારો થશે. તો વર્તમાન પુરવઠામાં ઘટાડો થાય છે એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર આવે છે. બીજું છે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે. ત્રીજા વિકલ્પની અંદર સરેરાશ ખર્ચની જે રેખા આલેખ હોય છે એનો આકાર કેવો હોય છે. તો રેખાનો આકાર યુ આકાર હોય છે એટલે કે ઓપ્શન સી સાચો આવે છે. પછી ચોથો વિકલ્પ જોઈએ કે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. તો અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ જોવા મળે છે એટલે કે ઓપ્શન ડી સાચો આવે છે. પાંચમો વિકલ્પ જોઈએ કે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે. તો સ્થિર ખર્ચ રેખાનો ઢાળ એક્સ ધરીને સમાંતર હોય છે એટલે કે ઓપ્શન સી સાચો અવાય છે. હવે આપણે વિભાગ બી ઉપર જઈએ. તો વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો કે 6 થી 10ના હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે ટૂંકા પ્રશ્નો છે. જેની અંદર પ્રશ્ન નંબર 6 જોઈએ કે પુરવઠાની વ્યાખ્યા આપો. તો કે જે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદનનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે. પુરવઠો કોને કહેવાય? તો જે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ એ ઉત્પાદનનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન જોઈએ, પુરવઠામાં વિસ્તરણ એટલે શું? તો કે વસ્તુની કિંમત વધતો જો વસ્તુનો પુરવઠો વધે તો તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય છે. ખાસ યાદ રાખજો, વસ્તુની કિંમત વધતો જો વસ્તુનો પુરવઠો વધે તો તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય છે. આઠમો પ્રશ્ન જોઈએ, અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી. તો કે અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી, તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. એટલે અલભ્ય વસ્તુ એટલે જેવી કે જે મુશ્કેલીથી મળતી હોય, જેમ કે પ્રાચીન સમયના જે સિક્કાઓ છે, તો આવા જે વસ્તુઓ છે જે અલભ્ય છે એટલે કે સહેલાઈથી મળવાની નથી, તો એવી વસ્તુઓની કિંમતમાં વધારો થાય છતાં પણ એમના પુરવઠામાં કોઈ વધારો થઈ શકતો નથી. હવે નવમો પ્રશ્ન જોઈએ, સ્થિર ખર્ચ એટલે શું? તો કે ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચ એટલે શું? તો કે ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો તેને સ્થિર ખર્ચ કહેવાય છે. આગળ છે, સીમાંત આવક કોને કહેવાય છે? તો કે વધારાના એક એકમના વેચાણથી કુલ આવકમાં થતો ફેરફાર જેને સીમાંત આવક કહેવામાં આવે છે. હવે આપણે વિભાગ સી તરફ જઈએ, 2 ગુણના પ્રશ્નો, જેની અંદર 11મો પ્રશ્ન છે, પુરવઠાને અસર કરતા વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોના માત્ર નામ જણાવો. તે અન્ય પરિબળોની અંદર જોઈએ તો કે ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળ અને અન્ય પરિબળો, આ એના માત્ર નામો છે. હવે આપણે 12મો પ્રશ્ન જોઈએ તો કે સરેરાશ આવક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સૌ પ્રથમ આપણે સરેરાશ આવકનો અર્થ લખીએ કે કુલ આવકને કુલ વેચાણ એકમો વડે ભાગવાથી મળતા પરિણામને સરેરાશ આવક કહે છે. આપણે ઉદાહરણ લઈએ કે ભેટીની કુલ આવક 6000 હોય અને તે અંગે કુલ વેચાણ એકમોની સંખ્યા 300 હોય તો આપણે કઈ રીતે જવાબ મળે? તો કે સરેરાશ આવક બરાબર કુલ આવક ભાગ્યા કુલ વેચાણ એકમો. તો કે 6000 ભાગ્યા 300 બરાબર 20 રૂપિયા આપણને મળે. તો કે વસ્તુના વેચાણની એકમ દીઠ આવક. અહીંયા તમે બાજુમાં સૂત્ર પણ મૂકેલું છે, જે જોઈ શકો છો, એના આધારે તમારે ગણવાનું છે. હવે આપણે આગળ વિભાગ ડી તરફ જઈએ. તો વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો કે 13 થી 14 નંબરના પ્રશ્નો છે. એની અંદર
13મો પ્રશ્ન જોઈએ કે પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સાથે સમજાવો. તો સૌ પ્રથમનો પુરવઠાનો વધારાનો અર્થ શું થાય? તો કે પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ એક અથવા એક કરતો વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં વધારો થાય તો તેને પુરવઠામાં વધારો કહેવાય છે. હવે પુરવઠાના ઘટાડાનો અર્થ શું? તો કે પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ એક અથવા એક કરતો વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં ઘટાડો થાય તો તેને પુરવઠામાં ઘટાડો કહેવાય. હવે આકૃતિવાળો જે છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. આપણે અહીંયા સમજાવીએ તો વિસ્તૃત બની જાય, વિડીયો લાંબો બની જાય, માટે તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ અને તમે સહેલાઈથી લખી શકશો, આકૃતિ દોરી દેવાની. હવે આપણે 14મો પ્રશ્ન જોઈએ. તો કે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો. તો લાંબા ગાળે ઉત્પાદનના બધા જ સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતો પેઢીનું કદ વિસ્તરે છે. આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે. આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી, તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. હવે આપણે વિભાગ એ જોઈએ કે જેની અંદર તમે જોઈ શકો છો કે 5 ગુણનો પ્રશ્ન છે, 2 પ્રશ્ન છે. પુરવઠાના નિયમને અનુસૂચિત આકૃતિ મદદથી સમજાવો અને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. કોઈ પણ એક, આપણે અહીંયા 15મો પહેલો લઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પુરવઠાના નિયમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ રજૂ કરે છે. પ્રોફેસર માર્શલના મત મુજબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. અર્થાત વસ્તુની કિંમત વધતો તેના પુરવઠાનો વિસ્તાર પામે છે અને વસ્તુની કિંમત ઘટતો તેનો પુરવઠો સંકોચાય છે. પુરવઠાના નિયમને પુરવઠાને અનુસૂચિત અને પુરવઠા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા અનુસૂચિત આપણે બનાવી લઈએ છે કે કાપડનો ભાવ આપેલો છે અને અહીંયા અઠવાડિયા દરમિયાન કાપડનો પુરવઠો આપેલો છે 1000 મીટરમાં છે અને અહીંયા રૂપિયામાં છે. દાખલા કે 15 રૂપિયા ભાવ હોય તો 10000 મીટર પુરવઠો છે, 20 રૂપિયા ભાવ હોય તો 20 મીટર છે, 25 રૂપિયા હોય તો 30 છે. આમ તમે જોવા જઈએ જેમ જેમ ભાવમાં વધારો થાય છે તેમ તેમ કાપડના અઠવાડિયાનો પુરવઠોમાં વધારો થતો જોવા મળે છે. તમે અહીંયા આલેખ દ્વારા પણ આકૃતિ દ્વારા સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની PDF ફાઇલ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તે તમને સોલ્યુશન કરવામાં સરળતા રહેશે. જય હિન્દ, જય ભારત.